જૂનાગઢના કેશોદમાં શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. વિવિધ માંગણીઓ અંગે આવેદન પત્ર આપી માંગણી કરી. માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કાર્યક્રમો અપાશે. કેશોદ શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજની સરકાર દ્વારા નજરઅંદાજ કરી મળતા લાભો યોગ્ય કે પ્રકારે છીનવી અમારા નાના સમાજને મળતી એનટીડીટી અમારા સમાજથી સ્થાનના પ્રશ્નો, દિવેલાની જમીનોના પ્રશ્નો તેમજ મંદિરના હકોમાં અમોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે, જેથી સમગ્ર ગુજરાતમાંથી દરેક તાલુકા મથકે તેમજ જિલ્લા મથકે ગોસ્વામી સમાજ દ્વારા માંગણીઓની વિસ્તૃત માહિતી સાથેનું આવેદન પત્ર આપ. મારું નામ નાથજી અશોક, દશનામ ગોસ્વામી સમાજ કેશોદ. અમારી ઘણા વર્ષોથી માંગણીઓ હતી, જે અમને મળેલું જ હતું. એનટીડીએનટી છે, જે અમારે રાજા સાહેબ વખતની જમીનો મળેલી હતી, એ ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ છે એ વધારે બેરોજગારી તરફ આગળ વધ્યું છે. એટલે આજે અમે દશનામ ગોસ્વામી સૌરાષ્ટ્ર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર આવેદન પત્ર આપી અને આપણી માંગણીઓ છે સરકારશ્રી સુધી પહોંચાડીએ. કારણ કે સરકારશ્રી દ્વારા જ આ બધા જે અમને લાભો મળતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા. 3-4 વર્ષ સુધી એક્સટેન્શન આપી અને પછી બંધ કરી દેવામાં આવ્યું. એટલા માટે આજે અમે સરકારશ્રી સુધી અમારો રજીઓ પહોંચે એના માટે આવેદન આપવાનું આયોજન કરેલું છે અને ઓલ સૌરાષ્ટ્રની અંદર દ્વારકાથી લઈ અને જાફરાબાદ સુધી બધામાં આવેદન પત્ર દેવાયેલું છે. અને જો માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે અથવા તો ધ્યાને લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ અમે તૈયાર કરશું. અને છેલ્લે હું એટલું જ કહીશ કે બવે બગડે સુધારે સાધુ અને બગાડે બાવા. જે આવેદન પત્ર પર જો સરકાર શ્રી દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપી મળતા લાભો છીનવા મજબૂર બનશું તેવું આવેદન પત્રમાં જણાવ્યું હતું. ગોવિંદ હળિયા સાથે જેડેસ ટીવી કેસોદ.